કૃષ્ણ જય માતાજી. મિત્રો મિત્રો આજની વાર્તા એક સત્ય ઘટનાની વાર્તા છે. મિત્રો કહેવાય છે કે મિત્રો યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જ્યાં દેશ વિદેશથી જે લાખોની સંખ્યામાં જ્યાં દાદાના દર્શન માટે આવે છે. અને એમ કહેવાય છે મિત્રો કે એક વખત જે દાદાના શરણમાં બે હાથ જોડી અને દાદાના શરણમાં માથું નમાવી દે ને એને પછી ક્યાંય માથું નથી નમાવવું પડતું, કોઈની આગળ હાથ નથી ફેલાવવો પડતો. એવા સુરાપુરા દાદાની આ સત્ય ઘટનાની વાર્તા છે મિત્રો. તો વાર્તાને પૂરી સાંભળજો અને વાર્તાને સાંભળતા પહેલા જો મિત્રો તમે વાર્તાને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજની વાર્તાની શરૂઆત કવિ દાદ બાપુની એક કવિતાની પંક્તિથી કરીએ. સ્તંભ તમે ખોડી શકો પણ ગામને પાદર એક પણ પાળ્યો તમે એમને એમ ના ખોડી શકો. મિત્રો આજ પણ કઈક ગામને ઝાંપે પાળિયાઓ ઉભા છે. મિત્રો એ પાળિયા અમસ્તા અહીંયા નથી ખોડાણા, કોઈ ગાયો માટે તો કોઈ દેશ માટે તો કોઈ બેન દીકરીની ઇજ્જત આબરૂને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે, પોતાનું બલિદાન આપ્યું છે, પોતાના માથાના બલિદાન આપ્યા છે. એવા જ એક સુરાપુરા દાદા જેમણે એક ચારણની દીકરી માટે બલિદાન આપી દીધું. એક નહીં મિત્રો પણ બે ભાઈઓ હો એવા સુરાપુરા દાદા ધામ ભોળાજની આ સત્ય ઘટનાની વાર્તા છે. તો મિત્રો સુરાપુરા દાદા કોને કહેવાય? આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ગાંભીર રૂપે સૂર્યનારાયણની સન્મુખ ખોડાયેલા ઉભા છે હો. એવા સુરવીરનું જીવન અને મરણ હોય છે અને જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયાને પલવારની અંદર ખંખેરી અને પોતાના શિષ મહાદેવના શરણે ધરી દીધા હોય એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મોથી જાગૃત થઈ અને પૂજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે અને ખાંભીઓ આજે સુરાપુરા દાદા તરીકે ઓળખાય. મિત્રો સુરાપુરા દાદા ધામ ભોળાજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોળાજ ગામ એટલે કે સુરાપુરા દાદાનું સાનિધ્ય સુરાપુરા દાદાના ધામ તરીકે ઓળખાય છે. મિત્રો ભોળાજ સુરાપુરા દાદાનો ઇતિહાસ 900 વર્ષ પહેલાનો છે. કહેવાય છે કે મિત્રો 900 વર્ષ પહેલા એક વેલણું બચાવવા માટે પોતાનું બલિદાન આપનાર સુરાપુરા દાદા ધામ ભોળાજ ખાતે વીર તેજાજી અને વીર રાજાજી દાદાની કાપીઓ આવેલી છે. જ્યારે વીર રાજાજી દાદાનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળ ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદાનો જન્મ થયો હતો. એ સમયે મિત્રો કહેવાય છે કે એક ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે ચારણની દીકરીની આબરૂ બચાવવા માટે તેઓ વારે ચડ્યા હતા અને 17 નરાધમોને મારી નાખ્યા બાદ વીર રાજાજી અને વીર તેજાજી દાદાને પાછળથી કોઈએ ઘા કર્યો કે વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદાને પાછળથી ઘા કરવામાં આવ્યો. પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે મિત્રો ચડે છે ને ત્યારે કહેવાય છે કે સાક્ષાત માં ભવાની એની સાથે હોય છે, એની અંદર ઉતરે છે. આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાંટણા છાંટવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકી અને પોતાના પ્રાણની આહુતિ આપી પરમારથના કામે પોતે જીવી ગયા. એ સુરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા. બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની કાંભીના દર્શન કરવા આવતા. એ સમયે કાંભી ભોળાજ લોથલ રોડ ઉપર હતી પરંતુ જ્યારે ભોળાજના ચૌહાણ પરિવારના દાદાએ પ્રણામ પૂર્યા ત્યારે દાદાએ વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો. અને મિત્રો કહેવાય છે કે વિક્રમ સંવત 2072 ને ચૈત્ર સુદ પૂનમ અને તારીખ 22/4/2016 ને શુક્રવાર એટલે કે હનુમાન જયંતિના દિવસે પુનર્પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભોળાજ નાની બોરુ રોડ ઉપર સ્થાપના કરવામાં આવી. આજના ઘોળ કળિયુગની અંદર મિત્રો કહેવાય છે આ આધુનિક વિજ્ઞાન યુગમાં અઢળક પ્રમાણ આપે છે દાદા.
પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે અને દાદાના દર્શન કરી અને દાદાને અને કહેવાય છે કે દાદાના દર્શન કરી અને યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આનંદનો અનુભવ ધન્યતાનો આનંદ અનુભવે છે અને આજે પણ દાદા કોઈનું દાદાના સાનિધ્યમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થ ભાવે દાનભાવ આપું તે નિમિત્ત બની અને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે છે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય દાદાની એમ દાદા આજે પાળિયા થઈ અને સમાજ અને માય ભક્તોને સાચા માર્ગ આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગયું છે હો અને મિત્રો અહીંયા અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડાનામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડે પગે હાજર રહે છે હો પેલા પાળિયાઓની બલિદાનની વાર્તાઓ કરવા બેસીએ ને તો ચોપડાના પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણા એમના બલિદાન બહુ જ મોટા છે મિત્રો માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર 38 થી 39 વર્ષની જ છે મિત્રો તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે અને જેઓની નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમને સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા પણ ગુમાવી પછી ગામમાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે મિત્રો ચલાવે છે એમાંથી સમય કાઢી અને પોતે દાદાના ભોળા જ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવે છે ને મિત્રો તેઓનું દુઃખમાં ભાગીદાર દુઃખના ભાગ દુઃખ દૂર કરે છે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમવા સુવા અને ચા નાસ્તા માટે ખૂબ જ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે અને અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે અને સૌથી ખાસ વાત એ છે મિત્રો કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે અને થતી પણ જાય છે અને આજે ગુજરાતમાં ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખી અને દાદાના દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થ ભાવે શ્રી દાનભા બાપુ નિમિત્ત બની અને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે મિત્રો દાદાના સાનિધ્યમાં બેઠક પણ રાખવામાં આવે છે દાદાના સાનિધ્યમાં મિત્રો દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની માનેલી માનતાઓ મનોકામનાઓ પૂર્ણ થાય છે શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તેના માટે સુરાપુરા ધામ ઓનલાઈન બુકિંગની સગવડ પણ કરવામાં આવેલી છે તો મિત્રો આજની વાર્તા અહીં કવિ દાદ બાપુની એક કવિતા છે કે ધડ ધીંગાણે જેના એ જ માથામાં હણે એના પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું તો મિત્રો આજની વાર્તા અહીં જ પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે તો મિત્રો આજની વાર્તા આપને સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો જય સુરાપુરા દાદા જય દ્વારકાધીશ જય માતાજી જય રામદેવ પિત હર હર મહાદેવ હર